ચાલો મિત્રો સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણનો દાખલા નંબર ત્રેવીસ જોઈએ છે જો બે વક્રોના છેદબિંદુ આગળના સ્પર્શકો પરસ્પર લંબ હોય તો તે બે વક્રો લંબ છેદી છે એમ કહેવાય બે વક્રો લંબ છેદી ક્યારે કહેવાય એની વ્યાખ્યા આપી છે કે તેમના છેદબિંદુ આગળના સ્પર્શકો પરસ્પર લંબ હોય તો તે લંબ છેદી છે હવે સ્પર્શકો પરસ્પર લંબ ક્યારે થાય જ્યારે તેમના ઢાળનો ગુણાકાર માઇનસ થાય

વાય સ્ક્વેર બરાબર એક્સ તથા ચલો બંનેના વિકલન કરી દઉં છું ને દેર ફોર ટુ વાય ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વન ને દેર ફોર

ધારો કે આવે વક્રોનું છેદ બિંદુ છે આપણે શું કરવાનું છે બંને વક્રો લંબ છેદી બતાવવાના છે મતલબ બંને વક્રોના છેદ બિંદુ આગળ સ્પર્શકોના ઢાળનો ગુણાકાર માઇનસ વન બતાવવાનો છે ઓકે તો છેદબિંદુ આપણે શોધ્યું નથી બંનેનું બંનેનું બિંદુ ધારી લીધું છે ધારો કે વક્રનું છેદ બિંદુ એ બી છે તો માટે પ્રથમ વક્રના સ્પર્શક નો ઢાળ એને હું એમ વન કઉ છું એમ વન બરાબર આમાં આપણે ab મૂકવાનો એટલે વન અપોન્ટ ટુ બી તથા બીજા વક્રના સ્પર્શકનો ઢાળ એમ ટુ બરાબર એટલે બીજો વક્ર જે છે એમાં આપણે એ બી મૂકવાનું એ બિંદુ આગળ એ બી શું છે બંને વક્ર નું છેદ બિંદુ છે

into minus b a એટલે બરાબર b b કેન્સલ થશે એટલે minus 1 upon 2a એટલે આપણે a શોધવો પડશે હવે મહત્વનું એ છે શોધીએ છે આને આપણે પરિણામ નંબર 1 આપીએ છે જો આગળ શું લખું છું હવે છેદ બિંદુ હંમેશા વક્ર પર હોય છેદ બિંદુ એ બી વક્ર પર છે એટલે માટે શું કરશે બંને વક્રના સમીકરણનું સમાધાન કરશે એટલે માટે બી સ્ક્વેર બરાબર એ અને બીજું છે એ બી એક્સ એટલે એ અને બી એ બી બરાબર કે એમાંથી એ શોધીએ છીએ બી નો લોપ કરવો છે આપણે તો આનો વર્ક કરું છું એ બી બરાબર કે નો વર્ક કરું છું એટલે અહીંયા એ સ્કવેર બી સ્કવેર બરાબર કે સ્કવેર અને હું એક નંબર આપું છું સોરી બે નંબર અને આ છે ત્રણ નંબર ચલો બે અને ત્રણ પરથી સ્ક્રની કિંમત આમાં મૂકી દરમિયાદ હોય તો આવું હતું આઠ કે નો સ્કવેર બરાબર એક એટ કે સ્ક્વેર બરાબર વન છે એટલે કે સ્કવેર ની જગ્યાએ વન અપોન અંદર ફોર એ બરાબર વન બાય ટુ ગન મોડે એ બરાબર ચલો હવે એક પરથી હવે એક પરથી એમ વન ઇન્ટુ એમ ટુ બરાબર માઇનસ વન અપોન ટુ એ છે બરાબર જુઓ માઇનસ વન ટુ એ

ભાગ્યા બી સ્કવેર બરાબર વન આ શું છે અતિવલય ઓકે આ વક્ર પરના એક્સઝીરો વાયઝી બિંદુ આગળના સ્પર્શક તથા અભિલંબના સમીકરણ મેળવો દાખલો ચોવીસ પેલા આપેલ વક્ર એક સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ભાગ્યા બી સ્ક્વેર બરાબર વન ચલો વિકરણ કરું છું દેર ફોર આ છેદમાં એ તો એને રાખવાનું એક્સ સ્ક્વેરનું વિકરણ કરવાનું ખાલી ટુ એક્સ ટુ વાયનું વાય સ્ક્વેરનું વિકલન ટુ વાય છેદમાં બી સ્ક્વેર ને પાછું વાયનું ડીવાય બાય ડીએક્સ ને વનનું વિકલન ઝીરો ચલો લઉં છું અને સાથે ટુ પવડાઉં છું એટલે વાય ભાગ્યા બી સ્ક્વેર ડીવાય બાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ભાગ્યા એ સ્ક્વેર ચલો બી ઉપર વાય નીચે દેર ફોર ડીવાય બાય ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્ર એક્સ છેદમાં એ સ્કવેર વાય ઓકે એ તો શૂન્ય નથી જ પણ વાય વિશે કહી શકાય નહીં એટલે અહીંયા આપણે લખીશું વાય નોટ ઇક્વલ ટુ ઝીરો ચલો હવે x0 ઝીરો વાય ઝીરો બિંદુ આગળના સ્પર્શક અને અભિલંબના સમીકરણો એક્સ ઝીરો

ચલો x0, ઝીરો વાયઝીરો સ્પર્શક નું સમીકરણ પેલા ઢાળ શોધ્યો અને પછી સ્પર્શક શોધવાનો હોય ઝીરો સ્પર્શકનું સમીકરણ આપણે જાણીએ છીએ એ પ્રકારે વાય માઇનસ વાય વન એટલે વાય માઇનસ વાય ઝીરો ઢાળ આ રહ્યો તે બી સ્ક્વેર એક્સ ભાગ્યા એ સ્કવેર વાય ઝીરો કોશમાં એક્સ માઇનસ એક્સ ઝીરો ઓકે હવે શું કરું છું દરેક થોડા ધ્યાન આપવાનું કે આ વર્ગ વાળા પદો છે એક સ્ક્વેર વાય છેદમાં એ સ્ક્વેર સ્ક્વેર છે તો એ સ્ક્વેર બી આપણે છેદમાં લઈ જવાના અને એક્સ વાળા પદોને વર્ગ બનાવવાના ઓકે તો બી સ્ક્વેરને હું છેદમાં લઈ જાઉં છું અને એક્સ ઝીરો અંદર ગુણું છું ને વાય ઝીરો અહીંયા ગુણું છું એટલે શું થશે તે બરાબર દેર ફોર વાય

હવે આ એક્સ વાળું પદ આ છે અને આ વાય વાળું પદ છે તો એ બંને પાસ પાસે લાવું આને આ બાદ લઈ લઉં છું એટલે કે આ રીતે એ સ્ક્વેર આ બાજુ લખું છું પેલા જમણી બાજુ અને હું આ બદલાવ છું માઇનસ વાય ઝીરો વાય ભાગ્યા બી સ્ક્વેર અને આ બાદ લઉં માઇનસ બધા આવશે ને આપણી પાસે એક્સ ઝીરો એક્સ ભાગ્યા એ સ્કવેર માઇનસ

વક્ર પર છે એટલે વક્રના સમીકરણનું સમાધાન કરે છે એટલે અહીંયા એક્સજીરો મૂકી શકાય અહીંયા વાય એટલે સમીકરણ શું થવાનું એક્સિરો સ્કવેર ભાગે એ સ્કવેર ભાગે બી બરાબર વન આની જગ્યાએ આપણે વન મૂક્યો છે જે માગેલ સ્પર્શકનું સમીકરણ છે હવે આગળ જઈએ છે અભિલમનું સમીકરણ શોધવાનું છે યાદ કરો સ્પર્શક નો જે ઢાળ છે એનો વ્યસ્ત ને વિરોધી એટલે માઈનસ એ સ્ક્વેર વાય ઝીરો શું આવશે વાય માઇનસ વાય ઝીરો ઇઝ ઇક્વલ ટુઢાળ બરાબર માઇનસ એ સ્ક્વેર વાય ઝીરો ભાગ્યા બી સ્ક્વેર એક્સ ઝીરો કૌશમાં એક્સ માઇનસ એક્સ ઝીરો એક્સ ઝીરો વાય માઇનસ એક્સ વાય ઝીરો છેદમાં એ સ્ક્વેર બરાબર આના દર છેદમાં એટલે કે માઇન માઇનસ છે આગળ માઇનસ વાય ઝીરો એક્સ ભાગ્યા બી ને પ્લસ એક્સ ઝીરો વાય ઝીરો ભાગ્યા બી સ્કવેર છે ચલો આના બદલાવી પદ છે આ માઇનસ છે એના બદલાવું છું એટલે વાય ઝીરો એક્સ ભાગ્યા બી આ વાય વાળું પદ છે એટલે વધતા એક્સ ઝીરો વાય ભાગ્યા એ સ્કવેર ઇક્વલ ટુ આ એક્સ ઝીરો વાયઝીરો ભાગ્યા એ સ્કવેર આવશે વાયઝી સામે કાઢી શકાય પણ એનો કોઈ અર્થ નથી એ બસ આ માગેલ જે માગેલ સમીકરણ છે જે માગેલ અભિલંબનું સમીકરણ છે જે માગેલ અભિલંબનું સમીકરણ છે દાખલો વક્ર સમાંતર સ્પર્શકોના સમીકરણ શોધો અને સમાંતર મતલબ આનો ઢાળ એ જ સ્પર્શકનો ઢાળ છે ઓકે પેલા આપેલ વક્ર દાખલો પચીસ આપેલ વક્ર વાય બરાબર અંડર રૂટ થ્રી એક્સ માઇનસ ટુ ચલો દર ફાળનું વિકલન ડીવાય બાય ડીએક્સ બરાબર રૂટ એક્સનું વિકલન યાદ કરો વન અપોન ટુ રૂટ એક્સ વન અપોન ટુ રૂટ થ્રી એક્સ માઇનસ ટુ પણ આ એક્સ નથી થ્રી એક્સ માઇનસ ટુ છે તો એનું વિકલન કરવું પડશે શું આવશે થ્રી આ ડીવાય બાય મળ્યો છે આપણને ચલો હવે આ રેખાનો ડાળ रेखा 4x - 2y + 5 = 0 નો ઢાળ આપણે ખબર છે -a/b એટલે -4/ -2 એટલે બરાબર કેટલા આવશે 2 એટલે mate સ્પર્શક નો ઢાળ બરાબર બે કારણ કે એને સમાંતર છે માટે સ્પર્શ બિંદુ એ યાદ કરો ડીવાય બાય ડીએક્સ બરાબર બે ચલો ડીવાય બાય આપણી પાસે આ છે એટલે માટે થ્રી બાય ટુ અંડર રૂટ થ્રી એક્સ માઇનસ ટુ

સોળ નવ ગુણી દઉં છું આમાં નવ બરાબર સોળ તરીકે અડતાલીસ અને સોળ દુ બત્રીસ બત્રીસ આ બાજુ બત્રીસ ને નવ એકતાલીસ એકતાલીસ ભાગ્યા અડતાલીસ એક્સ ની કિંમત આપણે આમાં મૂકવાની વક્રમાં એટલે એક્સ બરાબર એકતાલીસ ભાગ્યા અડતાલીસ વાય બરાબર એકતાલીસ અડતાલીસ માઇનસ બે ચલો ઇઝ ઇક્વલ ટુ સોળ તરી અડતાલીસ અંડર રૂટ એકતાલીસ ભાગ્યા સોળ માઇનસ બે ચલો સોળ દુ બત્રીસ એકતાલીસ માઇનસ બત્રીસ એટલે બરાબર આવશે અહીંયા સોળ એટલે બરાબર આવશે થ્રી બાય ફોર પ્લસ ઓર માઇનસ નહીં હો પ્લસ જ કારણ કે વર્ગમુણીને આપી દીધેલું જ છે એટલે પ્લસ જ હોય હંમેશા એટલે માટે સ્પર્શ બિંદુ એકતાલીસ ભાગ્યા અડતાલીસ થ્રી બાય ફોર માટે સ્પર્શકનું સમીકરણ વાય માઇનસ વાય ઝીરો મતલબ થ્રી બાય ફોર એમ ઢાળભરા કેટલો હતો બે માઇનસ એકતાલીસ ભાગ્યા અડતાલીસ

ટુ એક્સ માઇનસ વાય બરાબર સા ચોવીસ આવશે અહિયાં છેદમાં ચોવીસ છ ચોક છ તરી અઢાર એટલે એકતાલીસ માઇનસ અઢાર અહીંયા આવશે ત્રેવીસ ચોવીસ ને અહીંયા દો એટલે માટે અડતાલીસ એક્સ માઇનસ ચોવીસ વાય બરાબર જે સ્પર્શકનું સમીકરણ છે જે માગેલ સમીકરણ છે વાય બરાબર ટુ એક્સ સ્કવેર વત્તા થ્રી સાઈન એક્સ ને એક્સ બરાબર ઝીરો આગળ દોડેલો અભિલંબનો ઢાળ તો સેલો છે ચલો ગણાવી દઉં છું આપેલ વક્ર વાય બરાબર પેલા સ્પર્શક નો ઢાળ હું સ્પર્શકનો ઢાળ શોધું છું એક્સ બરાબર ઝીરો આગળ સ્પર્શકનો ઢાળ બરાબર શું કરવાનું તો કે ડીવાય બાય ડીએક્સ માં એક્સની જગ્યાએ ઝીરો લેવાનો એટલે આ ઝીરો વધતા થ્રી કોસ ઝીરો અને કોસ ઝીરો એટલે વન એટલે બરાબર ત્રણ આવશે અને માટે એક્સ બરાબર ઝીરો આગળ અભિલંબનો ઢાળ આનો વ્યસ્તને વિરોધી માઇનસ વન બાય થ્રી ઓકે દાખલા નંબર સત્યાવીસ જુઓ વક્રાય સ્કવેર બરાબર ફોર એક્સ ના ખાલી જગ્યા બિંદુ આગળ નો સ્પર્શક વાય બરાબર ખાલી જગ્યા બિંદુ શોધવાનું છે જયારે એમસીક્યુ આપ્યું હોય ત્યારે આપણે ખાસ કે આ બંનેમાં આ બિંદુના યામ મૂકી જોવાનું બંનેનું સમાધાન થાય એનો જવાબ છે ચલો આ બે મૂકો વાય સ્કવેર બે એટલે ચાર બરાબર ચાર થાય છે આમાં મૂકો જો x ની જગ્યાએ 1 ને y ની જગ્યાએ 2 એટલે 1 2 એનો જવાબ છે હવે શોધીએ છે આપણે જો શું કરીએ છે તે જરા આપેલ વક્ર 27 માં દાખલો આપેલ વક્ર y સ્ક્વેર બરાબર 4x આનો વિકલન કરીએ છે ધેરફોર 2y dy dx 4 બે ના છે આ સ્પર્શક એટલે એનો ઢાળ કેટલો સ્પર્શક વાય બરાબર એક્સ વન નો ઢાળ બહુ સ્પર્શ છે વન કેવી રીતે ખબર પડી વાયલ ટુ એમ એક્સ પ્લસ સી એમ એક્સ એમ બરાબર વન છે ઢાળ એનું એટલે માટે સ્પર્શ બિંદુ એ ડીવાય બાય ડીએક્સ બરાબર એક હવે સ્પર્શ બિંદુ ડીએક્સ એટલે શું થવાનું બે ના છેદમાં વાય બરાબર એક ડીવાય બાય ડીએક્સમાં ક્યુ વાય આ બાજુ એટલે વાય બરાબર ટુ મળશે આપણને વાય બરાબર ટુ ને આમાં મૂકો ટુ ઇમ્પ્લાય એટલે કે એક્સ બરાબર વન એટલે કે સ્પર્શ બિંદુ શું મળ્યું વન ટુ જે આપણે જોઈએ છે જે આપણો જવાબ છે

વધારો કરો જેટલો એક્સ બરાબર એચ થયું ને વાસ્તવમાં એચ શું છે તો માં વધારો છે એવું કહ્યું ને મેં તમને એચ એક્સ માં વધારો છે આપણે એક્સમાં વધારાનો સંકેત થતો ફેરફાર અથવા વધારો થતો ફેરફાર એને આપણે ડેલ્ટા એક્સ વડે દર્શાવીએ માં થતા ફેરફારને ડેલ્ટા એક્સ વડે દર્શાવીએ એટલે કે એચ બરાબર ડેલ્ટા એક્સ લઈએ એક બીજી વાત કરીએ કે જો વાય બરાબર એફ એક્સ હોય અને માં ફેરફાર ડેલ્ટા વાય લેવાનો છે ફરીથી ડેલ્ટા એક્સ એટલે શું છે એક્સમાં થતો ફેરફાર પેલા એક્સ નું મૂલ્ય આટલું હતું એના બદલે આપણે આટલું લીધું તો ફેરફાર કેટલો થયો એચ જેટલો તો એચ એટલે એક્સ પ્લસ એચ માઇનસ એક્સ કરો એક્સ એચ ઉડી એચ આવે ને આપણી પાસે એચ ને શું કીધો છે એક્સમાં થતો ફેરફાર અને જો વાય બરાબર એફ એક્સ હોય તો વાયમાં ફેરફાર એ એક્સ ને સંલગ્ન હશે એક્સમાં જે ફેરફાર થશે એને આધારિત વાયમાં ફેરફાર થશે અને વાયના ફેરફારને આપણે ડેલ્ટા વાય કહેવાનો છે ઓકે મૂળ મુદ્દા પર આવીએ આપણે આપણને ખબર છે કે એફ એક્સ બરાબર લિમિટ

આના બરાબર છે હવે એક લક્ષનો સંકેત જેના ફરથી હું તમને કહું છું તે યાદ કરીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ બરાબર એલ આનો મતલબ શું છે એટલે જેમ એને અનુલક્ષે છે તેમ એફ ઓફ એક્સ એલ ને અનુલક્ષે છે એવો મતલબ થાય એનો આ સંકેતનો મતલબ એ થાય એક્સ નું લક્ષ એ છે તેમ એફએક્સ નું લક્ષ એલ છે એવું કહેવાય ઓકે હવે હું જે કહેવા માંગુ છું તે ડેલ્ટા એક્સ એટલે શું છે એચ એટલે કે એક્સમાં ફેરફાર તમે એક્સમાં ફેરફાર ખૂબ જ સૂક્ષ્મ લો ડેલ્ટા એક્સ ખૂબ જ સૂક્ષ્મ લઈએ લેતા ડેલ્ટા એક્સ બરાબર તમે ઝીરો લઈ શકો ડેલ્ટા એક્સ ને એટલો નાનો લઈએ કે ડેલ્ટા એક્સ બરાબર શું લખી શકાય ઝીરો ફરીથી હું શું કહું છું તે જરા અહીંયા હવે પાછા અહીંયા આવીએ આ સંકેત લખ્યો છે એનો મતલબ શું કે જેમ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ ઝીરો હું આ પ્રકારે વર્ણન કરું છું એ લખ્યું છે એ પ્રકારે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ ઝીરો તેમ આ જે વિધેય છે એનું લક્ષ એફેલ ડેલ્ટા એક્સ માઇનસ એફ ઓફ એક્સ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ એફડેસ એક્સ હે જોવું આ સંકેત જ છે સેમ એક્સ નું લક્ષ હોય ત્યારે એફએક્સ નું લક્ષ એલ થાય એમ ડેલ્ટા એક્સ નું લગ ઝીરો હોય ત્યારે આ વિધેય જે છે એનું લગ શું થાય એફડેસ એક્સ હવે જો આ વિચારીએ કે ડેલ્ટા એક્સ બરાબર ઝીરો લઈ લઈએ તો આના બરાબર આ લઈ શકાય એટલે કે જો ડેલ્ટા એક્સ ખૂબ જ નાનો લઈએ તો એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ એક્સ ભાગ્યા ડેલ્ટા એક્સ બરાબર એફડેસ એક્સ લઈ શકાય અહીંયા ડેલ્ટા એક્સ ને જીરો તરફ લઈ જઈએ ત્યારે આ વિધિનું મૂલ્ય એફડેસ એક્સ તરફ જવાનું છે પણ ડેલ્ટા એક્સ જ ઝીરો લઈ લઈએ મતલબ ડેલ્ટા એક્સ ખૂબ જ નાનો લઈએ તો આનું મૂલ્ય શું થઈ જાય એફ ડેસ એક્સ થઈ જાય એટલે ઇક્વલ ટુ થઈ જાય હવે ડેલ્ટા એક્સ ના બાજુ ગુણવાનો છે આપણે તો ત્યાં શું આવશે તે આપણા માટે તો ડેલ્ટા આ અહીંયા ગુણાશે એટલે ડેલ્ટા એક્સ એફ આને આપણે યાદ રાખવાનું છે અને આમાંથી હું બીજું વિધેય બનાવું છું તે તમારે આ બંને સૂત્રોને યાદ રાખવાના છે ડેલ્ટા એક્સ શું છે એક્સમાં ફેરફાર એક્સમાં સૂક્ષ્મ ફેરફાર આ એફડેસ એક્સ છે એટલે આ બંને સૂત્ર આપણે યાદ રાખવાના છે આ થિયરી તમારે લખવાની જરૂર નથી માત્ર હવે સૂત્ર લખજો આ બંને સૂત્ર જ લખજો આ થિયરી લખવાની જરૂર નથી અને આ સૂત્રનો ઉપયોગ આવતા લેક્ચરમાં કરીશું આપણે બરાબર છે ઓકે